ક્વેશ્ચન નંબર ચાર અહીં આપેલ પાઇચાર્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી અંગ્રેજી ગણિતશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની પરીક્ષામાં પાંચસો ચાલીસ ગુણમાંથી મેળવેલા ગુણ દર્શાવેલ છે તો અહીંયા દર્શાવેલ છે અંશમાં દર્શાવેલા છે એટલે અહીંયા આવી જશે નેવ છે ગણિત શાસ્ત્રમાં સામાજિક વિજ્ઞાનમાં પાસઠ છે અને વિજ્ઞાનમાં છે એસી હિન્દીમાં છે સિત્તેર અંગ્રેજીમાં છે પંચાવન બરાબર પહેલું ક્વેશ્ચન છે કયા વિષયમાં વિદ્યાર્થીઓએ એકસો પાંચ ગુણ મેળવ્યા છે સૂચન પાંચસો ચાલીસ ગુણ માટે વૃત્તાંશ કોણ ત્રણસો સાઠ તેથી એકસો પાંચ ગુણ માટે વૃત્તાંશ કોણ કેટલો થાય તો ક્વેશ્ચન નંબર ચારનું પહેલું જોઈએ પહેલાંમાં શું આન્સર આવશે તો અહીંયા બોલ્યું છે પાંચસો ચાલીસ ગુણ માટે વૃત્તા કોણ કેટલા આપેલા છે બરાબર ત્રણસો સાહીઠ અંશ આપેલા છે માટે એકસો પાંચ ગુણ માટે વૃત્તાંશ કોણ બરાબર કેટલા તો અહીં કેવી રીતે થઈએ થઈ જાય છે ક્રોસ ગુણાકાર કરવાનું એકસો પાંચ ગુણ્યા એકસો પાંચ ગુણ્યા ત્રણસો સાહીઠ અને ભાગાકારમાં આ આવી જશે આવી રીતે આ થાય છે ક્રોસ ગુણાકાર કરવાનો અને આ છે એ નીચે આવી જશે ઝીરોથી ઝીરો અડાઈ નાખ્યું છે નવને ગડિયામાં બંને આવે છે અને નવ ચોક છત્રીસ અને નવ છોપન થાય છે બરાબર પછી આગળ જોઈએ તો બેના ઘડિયામાં બે દુ ચાર થાય છે બે દુ ચાર અને બે તરી છ ત્રણથી આ ભાગી નાખવાના છે ત્રણ તરી નવ અને ત્રણ પંજાબ પંદર બરાબર કેટલા આયા છે આપણી પાસે પાંત્રીસ ગુણાકાર બે કેટલા આયા છે પાંત્રીસ ગુણાકાર બે એટલે કે સિત્તેર આવી જાય છે સિત્તેર અંશ તો અહીં આપણે તો અહીંયા જોઈએ સિત્તેર અંશ કોનું છે હિન્દીનું છે બરાબર તો હિન્દીનું હિન્દીમાં કેટલા આપશે એકસો પાંચ ગુણ આવી જશે તો આપણે અહીંયા લખીએ જવાબ છે હિન્દી વિષયમાં હિન્દી વિષયમાં વિદ્યાર્થીઓએ થીઓએ એકસો પાંચ ગુણ મેળવ્યા છે ઓકે પહેલાંનું આન્સર આ આવી ગયું છે હવે બીજું જોઈએ તો બીજું છે હિન્દી વિષય કરતાં ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ મેળવ્યા છે મેળવ્યા છે તો આપણે હિન્દીમાં જોઈ લીધું છે કેટલા આયા છે એકસો પાંચ આવ્યા છે ગણિત શાસ્ત્રમાં કેટલા આપેલું છે નેવ આપેલું છે કેટલામાંથી આ આખું જે છે કેટલાનું છે ત્રણસો સાહીઠનું છે ત્રણસો સાહીઠમાંથી કેટલા આયા છે નેવ અંશ આવ્યા છે તો ગુણ પાંચસો ચાલીસમાંથી કેટલા આવશે એવી રીતે શોધવાનું છે તો અહીંયા છે ગણિત શાસ્ત્રમાં પહેલાં જોઈએ બીજું છે તો ગણિત શાસ્ત્ર માં મળેલા ગુણ મળેલા ગુણ કેટલા છે તો અહીંયા બોલીએ છીએ ત્રણસો સાહીઠ અંશમાંથી કેટલા છે ન્યૂ અંશ આપેલું છે તો પાંચસો ચાલીસમાંથી કેટલા તો આવી રીતે આપણે ક્રોસ ગુણાકાર કરવાનો છે પાંચસો ચાલીસ ગુણાકાર નેવ અને ભાગાકારમાં શું આવી જશે ત્રણસો સાહીઠ આ આમ ક્રોસ ગુણાકાર કરવાનો છે આ ભાગાકારમાં આવી જશે ઝીરોથી ઝીરો ડાઈ નાખ્યું છે બરાબર નવ ચોક છત્રીસ થાય છે અને અહીંયા જો તમે ભાગ કરશો ને ચાર એકા ચાર અને ચાર તરી બાર થાય છે કેટલા આવે છે ચાર તરી બાર ભા કેટલા બે ચાર પંજા બીસ એકસો પાંત્રીસ ગુણ આવ્યા છે બરોબર તો અહીંયા લખવાનું છે આપણે વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ એ ગણેશ ગણિત શાસ્ત્ર માં મેળવેલા મેળવેલા વધારે ગુણ બરાબર આ ગણિત શાસ્ત્રમાં મળ્યા છે તો કેટલા મેળવેલા છે અહીંયા એકસો પાંત્રીસ અને હિન્દીમાં કેટલા આયા છે એકસો પાંચ આવ્યા છે તો કેટલા વધારે મળ્યા છે ગણિત શાસ્ત્રમાં ત્રીસ વધારે મળ્યા છે તો આમ અહીં આપણે હિન્દી आम हिंदी विषय करता गणित गने शास्त्र में गणित शास्त्र में विद्यार्थी ए तीस तीस गुण बधारे મેળવ્યા છે ઓકે હવે ત્રીજો જોઈએ તો ત્રીજો છે ચકાસો કે સુ વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલા ગુણના સરવાળો કરતાં સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં મેળવેલ ગુણ વધારે છે બરાબર તો આપણે શોધવાનું છે તો અહીં આપણે ત્રીજાનો જવાબ શોધીએ તો સામાજિક સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન અને ગણિત શાસ્ત્ર ના બતાંશ કોણનો સરવાળો સરવાળો બરાબર પાસઠ પ્લસ નેવ પાસઠ અંશ આપેલા છે અને એમાં સામાજિક વિજ્ઞાનમાં પાસઠ અને ગણિત શાસ્ત્રમાં નેવ અંશ આપેલું છે બરાબર કેટલા થઈ જાય છે પાંચ અને ઝીરો પાંચ થાય છે છ અને પા નવ પંદર થઈ જાય છે એકસો પંચાવન અંશ આવે છે હવે આપણે વિજ્ઞાન અને હિન્દી હિન્દી વિષયના વત્તાંશ કોણનો સરવાળો સરવાળો બરાબર કેટલા થાય છે તો હિન્દીમાં વિજ્ઞાનમાં એંશી અંશ આપેલું છે અને હિન્દીમાં કેટલા આપ્યું છે સિત્તેર અંશ આપેલું છે બંનેનું સરવાળો કરીએ તો કેટલા થાય છે એકસો પચાસ અંશ આવી જાય છે અને અહીંયા એકસો પંચાવન વધારે છે એકસો પચાસ કરતાં તો હિન્દી વિષયમાં હિન્દી અને વિજ્ઞાન વિષયમાં ઓછા મળ્યા છે સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં વધારે મળ્યા છે બરાબર તો આપણે અહીંયા જવાબ લખીએ તો આપણે લખીએ અહીંયા હા વિજ્ઞાન વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા સરવાળા કરતા સામાજિક સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં મેળવેલ ગુણ કરતા મેળવેલ ગુણ વધારે છે ઓકે આવી રીતે આ વિડીયો પૂરું થાય છે તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળી બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત બંને માતરમ